બરાબર ઘણી અંધશ્રદ્ધાઓ હતી, ઘણા વહેમો હતા, ખોટા વિચારો હતા, બરાબર કુરિવાજો હતા. તો આ કુરિવાજો ક્યાં ક્યાં હતા બરાબર એનો આપણે અભ્યાસ કર્યો છે કે ક્યાં ક્યાં કુરિવાજો આપણા દેશમાં હતા. કેવા કેવા કુરિવાજો હતા એ પહેલો પ્રશ્ન બને. બરાબર આપણા દેશમાં ક્યાં ક્યાં કુરિવાજો હતા? તો સતી પ્રથા, બરાબર સતી પ્રથા હતી. પછી બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બરાબર. વિધવા વિવાહ નિષેધ હતો, બરાબર. કન્યાઓના શિક્ષણ ઉપર શિક્ષણ કરવાનો કન્યાઓનો અધિકાર હતો નહીં. આ અમુક કુરિવાજો હતા. તો આને દૂર કરવા માટે ઘણા બધા સમાજ સેવકો અને સેવકોએ પ્રયત્ન કર્યા, કે જેમાં રાજા રામમોહન રાયનો પહેલાં આપણે જોવાનું છે. તો રાજા રામમોહન રાયનો જન્મ હતો એ હુગલીમાં થયો હતો, બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં રાજા રામમોહન રાયનો જન્મ થયો હતો. રાધાનગરમાં, બંગાળના રાધાનગરમાં એ ગામનું નામ છે. આપણે કેમ ભીમાનું ગામ છે નામ, એ રીતે રાધાનગર ગામનું નામ છે. ત્યાં તેમનો જન્મ થયો હતો. બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો. રાજા રામમોહન રાયનું બાળપણમાં જ લગ્ન થઈ ગયા હતા, બરાબર. પણ તેમના ભાઈનું અવસાન થતાં, એના ભાઈ હોય છે એનું અવસાન થાય છે, એમના ભાઈનું અવસાન થાય છે તો એમના ભાભી હતા એ એના ભાઈની પાછળ સતી થાય છે. પણ જ્યાં હોય છે રાજા રામમોહન રાય એને ઘણું દુઃખ થાય છે કે મારા ભાઈનું તો અવસાન થઈ ગયું પણ મારા ભાભીને સતી થવાય નહીં, બરાબર. એને સમજાય છે કે તમને પણ જીવન જીવવાનો અધિકાર છે, તમે સતી થાવમાં. એને સતી થતાં રોકે છે અને સતી પ્રથાનો વિરોધ કરે છે. રાજા રામમોહન રાય સતી પ્રથાનો વિરોધ કરે છે. એ સમયમાં બાળ લગ્ન થતા તો બાળ લગ્નનો વિરોધ કરે છે, જ્ઞાતિ પ્રથાનો વિરોધ કરે છે, બરાબર. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો એનો પણ વિરોધ કરે છે. આ માટે એને ઘણા આંદોલનો પણ ચલાવ્યા, બરાબર. આપણે ભણી ગયા છે કે એને ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર અને કૌમિદી, બરાબર, એ અખબાર પણ એને બહાર પાડ્યા હતા, કે જેમાં એ પોતાના લેખો દ્વારા સમાજમાં સારા વિચારો ફેલાવતા હતા. સમાજને આગળ લાવવા માટે રાજા રામમોહન રાય હતા એ પ્રયત્ન કરતા હતા. રાજા રામમોહન રાયે 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. શેની? રાજા રામમોહન રાયે 1828માં શેની સ્થાપના કરી હતી? બ્રહ્મ સમાજ. એને બ્રહ્મ સમાજ કહી હતી, એટલે બ્રહ્મ સમાજ કે બ્રહ્મ સમાજ. રાજા રામમોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. શેની કરી? હા, પ્રશ્ન પૂછાય કે રાજા રામમોહન રાયે ખાલી જગ્યા સમાજની સ્થાપના કરી હતી, તો બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી, બરાબર. રાજા રામમોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. જો શિક્ષણમાં આપણા દેશનો વિકાસ થાય, બરાબર, એટલા માટે રાજા રામમોહન રાયે એ સમયમાં કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. રાજા રામમોહન રાયે એ એક દેશ આગળ વધે, દેશના લોકો શિક્ષણ પ્રાપ્ત કરે, શિક્ષણ જેટલું પ્રાપ્ત કરશે એટલો આપણો દેશ આગળ વધે. તો રાજા રામમોહન રાયે એ સમયમાં 19મી સદીમાં, બરાબર, એને એક હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. તેમણે અખબારી સ્વાતંત્ર, વાણી સ્વતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વતંત્ર, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી, બરાબર. રાજા રામમોહન રાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણ કરી હતી? અને બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી કે તમે આવી રીતે દેશમાં આવી વ્યવસ્થા કરો,
આ બાબતોનું ધ્યાન રાખો બરાબર। મેં કેમ કે ભલામણ કરી આ તારા પપ્પાને, આ તારા પપ્પાને મેં ભલામણ કરી ભાઈ તમારા બાળકને ભણાવવાનો છે, વાડીએ મોકલવાનો નથી, લેસન કરાવવાનું છે, બરાબર ભલામણ કરી ને। તો આવી આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ્ય હતું, કોનું હતું? અંગ્રેજોનું રાજ્ય હતું બરાબર। તો એ સમયે રાજા રામ મોહન રાય અંગ્રેજોને કઈ કઈ ભલામણ કરી હતી એવો પ્રશ્ન પણ પૂછાય, તો એને કઈ ભલામણ કરી હતી? અખબારી સ્વતંત્ર, કે બધાને અખબાર સહી પ્રાપ્ત થવું જોઈએ, અખબાર દરેકને વાંચી શકે એવો અધિકાર, અખબારી સ્વાતંત્ર। પછી બીજું વાણી સ્વાતંત્ર, વાણી બધાને બોલવાનો અધિકાર હોવો જોઈએ એવું એને કીધું, સમાજના દરેક નાગરિકને બોલવાનો અધિકાર હોવો જોઈએ અને એ જે બોલે એ આપણે સાંભળવાનું એવું એને એ સમયમાં કીધું હતું કે વાણીનો અધિકાર બધાને પ્રાપ્ત છે, બરાબર વાણીનો અધિકાર બધાને પ્રાપ્ત છે એવું રાજા રામમોહન રાય સરકારને ભલામણ કરી હતી અંગ્રેજ સરકારને। સ્ત્રી અધિકાર, કે સ્ત્રીઓને પણ અધિકાર પ્રાપ્ત થવા જોઈએ, જેવી રીતે પુરુષને સમાજની અંદર માન સન્માન મળે છે। જેવી રીતે પુરુષને સમાજની અંદર માન સન્માન મળે છે એવી રીતે સ્ત્રીઓને પણ પોતાના અધિકાર પ્રાપ્ત થવા જોઈએ, એને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ, એને વાણીનો અધિકાર બોલવો મળવો જોઈએ, એ પણ પોતાના વિચારો રજૂ કરી શકે, આગળ વધી શકે એવું એને। વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર, કે દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર હોવો જોઈએ એવો અધિકાર આપવાનું એને કીધું હતું। કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવી, બરાબર ન્યાયતંત્ર અને કારોબારી બંને અલગ હોવા જોઈએ, આવી બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી। હલો અવાજ બંધ થઈ ગયો તારો, શું પડી ગયું કઈ? અવાજ ચાલુ કર, નજામ ટેબલ ઉપર કે ખુરશી ઉપર ફોન રાખીને બેસી જવાય, ખાટલા ઉપર ફોન રખાય, આપણે ખુરશી ઉપર બેસી જવાય એટલે ફોનને પછી આપણે ઘડીએ ઘડીએ હલવું ન પડે, એવું તારી સામે બેસી ગયો બેસી ગયો પછી હલવાનું ન આવે। હલો અવાજ ચાલુ કર તારો, બરાબર અવાજ બંધ થઈ જાય તો તો રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી કે સતી પ્રથા નાબૂદ કરો, સતી પ્રથા નાબૂદ કરો, આ કુરિવાજને બંધ કરો એવું રાજા રામ મોહન રાયે કીધું। સતી પ્રથા, બરાબર મેં તને કીધું સતી પ્રથા કોને કહેવાય કેજો મોહિત, ખબર છે તને સતી પ્રથા કોને કહેવાય? એ સતી પ્રથા નહીં, એ તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, કે બાળકીને દૂધમાં ડૂબાડીને મારી નાખવામાં આવતી, દૂધ પીતી કરવાનો રિવાજ, બરાબર સતી પ્રથા કોને કહે? સતી થઈ જવું એટલે કોઈ પતિ મરી જાય, બરાબર તો એને કેમ બાળવામાં આવે પતિને? પતિને બાળવામાં આવે તો એની સાથે એની પત્નીને પણ જીવતી પત્નીને બાળી નાખવામાં આવતી, પતિ મરી જાય તો પત્નીને પણ પાછળ મરી જવાનું, આવી વ્યવસ્થા હતી સમાજમાં, આ ખરાબ નિયમો હતા કે એને સતી પ્રથા કહેવામાં આવી, અને આને દૂર કરવા માટે રાજા રામ મોહન રાયે ઘણા પ્રયત્નો કર્યા, આંદોલનો કર્યા કે સતી પ્રથા બંધ કરો, સતી પ્રથા બંધ કરો, બરાબર નારીને બચાવો, સ્ત્રીને બચાવો। 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો, બરાબર કાયદો ઘડ્યો એને 1800, જે રાજા રામ મોહન રાયે ભલામણ કરી ને કે સતી પ્રથા બંધ કરાવો, તો આના માટે 1829માં એ સમયે ભારતનો અંગ્રેજ ગવર્નર હતો કે વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા બંધ કરવાનો કાયદો એને બહાર પાડ્યો કે ભાઈ સતી પ્રથા આજથી બંધ કરવામાં આવે, કોઈનો પણ પતિ મરી જાય તો એની પાછળ પત્નીએ સતી થવાનું નથી, આવો કાયદો હતો એને બહાર પાડ્યો, બરાબર સતી પ્રથાનો કાયદો કોને બહાર પાડ્યો તેવો પ્રશ્ન પૂછાય,
तो कहजो सती प्रथा नो कायदो बंद करवानो कायदो कोने बार पाड्यो तो? राजा राम मोहन रॉय भलामण करी, बराबर सरकार नी सत्ता हती, तो ई समय विलियम बेंटिंग के सती प्रथा ऊपर प्रतिबंध मूक्यो कोने? सती प्रथा ऊपर प्रतिबंध कोने मूक्यो? विलियम बेंटिंग के। विलियम बेंटिंग जो चोपड़ी में आपूस चोपड़ी खोली थे चोपड़ी खोली थे ठेक चोपड़ी नहीं तारे हलो विलियम बेंटिंग बराबर सती प्रथा नो कायदो बंद करवा माटे इने कायदो तो ये कानून बार पाड़ो के सती प्रथा बंद। आम राजा राम मोहन राय 19मी सदी में भारत की नवजागृति माटेनी सामाजिक धार्मिक अने राजकीय चळवळनो पायो नाख्यो। भारत की अंदर सामाजिक आर्थिक अने धार्मिक अने राजकीय जागृति लावा माटे राजा राम मोहन राय पहेलो प्रयत्न कर्यो। हवे दिल्लीना बादशाहे पोताना जागीरी हक अंगेना केस बाबते राजा राम मोहन राय ने ईस्वीसन 1830 में इंग्लेंड मोकलिया। ईस्वीसन 1833 में ब्रिस्टोल मुकामे तेमनु अवसान थयु, बराबर ब्रिस्टोल विदेश में, बराबर 1833 में तेमनु अवसान थाय से। ब्रह्म समाजे हिंदू समाज की दृष्टि बदलवामां अगत्यनो फाळो आप्यो के जे ब्रह्म समाज की स्थापना करी थी राजा राम मोहन राये ब्रह्म समाज की स्थापना करी थी सेनी? के जेने भारत में समाज में सारा विचारों फैलावा माटेनी कामगिरी करी। हिंदू में धर्मना जड़ अने अंधश्रद्धावाड़ा विचारों ने दूर कर्या। हिंदू में जे जड़ विचारों हता अंधश्रद्धा हता एने दूर करवा माटे ब्रह्म समाजे पण राजा राम मोहन गया पछी कार्य चालू राख्यु। तो आ ती ब्रह्म समाजनी अने राजा राम मोहन रायनी बात। तो हवे आवे छे दयानंद सरस्वती। कोण आवे छे? बराबर दयानंद सरस्वती नो जन्म अपने जे सौराष्ट्रना मोरबी नजीक टंकारा गाम में तेमनो जन्म थयो तो। क्या थयो तो? दयानंद सरस्वती नो जन्म हतो ई टंकारा में थयो तो। तेमने नानी वये मूर्ति पूजा ने कर्मकांड नी बिन उपयोगिता समझाई, बराबर बाळपण में ज एनामां एवा विचारो आव्या के मूर्ति पूजा अने कर्मकांड से ई समाज ने खोटा रस्ते लई जाए है, बराबर कर्मकांड छे बराबर ई कर्मकांड नो एने विरोध कर्यो, मूर्ति पूजा नो एने विरोध कर्यो के भगवान तो आपणा आत्मा में छे, भगवान तो आपणा कर्म में छे ने एवुं कीधुं के सारा काम करो सारा विचार करो। तेमणे सत्यनी शोध में गृह त्याग कर्यो। एने सत्यनी शोध करवा माटे भगवानने प्राप्ति करवा माटे सत्यनी शोध करवा माटे एमने घर छोड़ी दीधुं दयानंद सरस्वतीए। 15 वर्ष सुधी देश में एने परिभ्रमण कर्युं, देश में बधी जग्याए एने यात्रा करी 15 वर्ष सुधी अने योगनो अभ्यास कर्यो। एने शेनो अभ्यास कर्यो? योग अने ध्यान के ध्यान द्वारा आपणे भगवानने जोई शकी, योग द्वारा आपणे भगवानने प्राप्त करी शकी। संन्यास लई मथुरामां स्वामी विरजानंद पासे हिंदू शास्त्रनो अभ्यास कर्यो, बराबर मथुरामां गया अने विरजानंद पासेथी एमने शुं कर्युं? शास्त्रनो अभ्यास कर्यो। आपणे केम आपणा गुरु पासेथी शिक्षण प्राप्त करता होय एवी रीते एने एमना गुरु पासे एमना गुरु हता विरजानंद पासेथी एमने शास्त्रोनो अभ्यास कर्यो के जे रामायण होय महाभारत होय गीताजी होय धार्मिक ग्रंथोनो अभ्यास कर्यो। अने स्वामी दयानंद सरस्वतीए वर्ग अने ज्ञातिविहीन समाज रचना द्वारा धार्मिक सामाजिक अने राष्ट्रीय दृष्टिए देशनी एकता साधवानो प्रयत्न कर्या के स्वामी दयानंद सरस्वतीए देश में एकता लावा माटेना प्रयत्न कर्या। एने ज्ञाति प्रथा ने दूर करवाना प्रयत्न कर्या के कोई ज्ञाति छे नहीं, ज्ञाति एक ज छे मानव ज्ञाति, धर्म एक ज छे मानव धर्म, तो बधा मानव धर्म ने अपनावो, बराबर
સમાજને માં જ્ઞાતિ પ્રથા દૂર કરવા માટે એને જોર કર્યું અને દેશની એકતા લાવવા માટે પ્રયત્ન કર્યા કે કોઈ પણ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, બધાએ આ ભેદભાવ આ વાડાઓ ભૂલી જવાના છે, ભેદભાવ ભૂલી જવાના છે અને એક થઈને રહેવાનું છે, તો જ આપણા દેશનો વિકાસ થાય. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. એના ભારતના જે વેદ હોય બરાબર, એના ભારતના વેદમાં ઘણું બધું જોવા મળ્યું કે આ ભારતનો વેદ છે એ તો જ્ઞાનનો ખજાનો છે. ભારતના વેદમાં તો ઘણું બધું જ્ઞાન હોય છે એ પડ્યું છે ને જોયું કે આપણા ચાર વેદ હતા. કેટલા હતા? હે, આપણા વેદ કેટલા હતા? ચાર વેદ, ચાર વેદ બરાબર. હા, ચાર વેદ હતા આપણા. તો ચાર વેદમાં તને નામ આવડશે ક્યાં ક્યાં વેદ હતા? ઋગ્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદ હતા. જેવી રીતે રામાયણ, મહાભારત, ગીતાજી આ ગ્રંથ છે આપણા, એવી રીતે વેદ પણ છે ચાર. આ વેદની અંદર ઘણું બધું જ્ઞાન આપેલું છે. તો વેદો તરફ પાછા વળવાનો એને બોધ આપ્યો. પ્રશ્ન પૂછાય કે દયાનંદ સરસ્વતીએ કયો બોધ આપ્યો? બરાબર, એવો પ્રશ્ન પૂછાય કે દયાનંદ સરસ્વતીએ કયો બોધ આપ્યો? તો દયાનંદ સરસ્વતીએ કયો બોધ આપ્યો કે વેદ તરફ પાછા વળો. એને શું કીધું? વેદ તરફ પાછા વળો, એટલે કે વેદનો અભ્યાસ કરો. દયાનંદ સરસ્વતીએ શું કીધું? કે વેદનો અભ્યાસ કરો. એવું એને કીધું કે વેદ તરફ પાછા વળો, એટલે કે વેદનો અભ્યાસ કરો. એવું એને કીધું દયાનંદ સરસ્વતીએ કે વેદનો અભ્યાસ કરો, કે જેમાં ઘણું બધું જ્ઞાન છે, કે જે આપણને ઘણી બધી સમજ આપે છે. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા, અસ્પૃહ્યતાનો ઉલ્લેખ થયો નથી. બરાબર, વેદમાં ક્યાંય કીધું નથી તમે મૂર્તિની પૂજા કરો, કે તમે આ ક્રિયાકાંડ કરાવો, કે બાળલગ્ન કરો એવું, કે સતી પ્રથા કરો, કે એકબીજાએ ભેદભાવ રાખો, આવું ક્યાંય વેદમાં આપ્યું નથી. એટલે વેદ છે એને એની દ્રષ્ટિએ ઊંચા ગણવામાં આવ્યા, કે વેદ આપણને એક સાચી સલાહ આપે છે, સાચું માર્ગદર્શન આપે છે. આ બધા ખોટા રિવાજો છે એ ક્યાંય વેદમાં બતાવ્યા નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેમણે એકેશ્વરવાદનો કે ઈશ્વર એક જ છે બરાબર, એને કોઈ જુદી જુદી રીતે એને જોવામાં આવવાનું જોઈએ. ઈશ્વર તો એક જ છે, પછી ભલે ગમે એ ધર્મ હોય, ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ જાતિ હોય, બરાબર, બધાનો ઈશ્વર તો એક જ છે. તેઓ હિન્દુ ભાષામાં બોધ આપતા હતા. બરાબર, હિન્દી ભાષામાં તેઓ પોતાના વિચારો આપતા બધા, એટલે કે હિન્દી ભાષા બધા સમજી શકે. બરાબર, સ્થાનિક ભાષામાં, હિન્દી ભાષામાં અને સરળ ભાષામાં, સરળ વાક્યોમાં, સરળ શબ્દોમાં એમણે પોતાનું જ્ઞાન આપ્યું, કે જેથી કરીને બધી જ્ઞાતિના લોકો, બધા સમાજના લોકો એને સમજી શકે. એટલા માટે એને સામાન્ય ભાષામાં, હિન્દી ભાષામાં જ્ઞાન આપ્યું. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી. શેને કરી? દયાનંદ સરસ્વતી શેની સ્થાપના કરી? દયાનંદ સરસ્વતી શેની સ્થાપના કરી? દયાનંદ સરસ્વતીએ શેની સ્થાપના કરી? કે જય દયાનંદ સરસ્વતીએ શેની સ્થાપના કરી? અવાજ ચાલુ કરતા રહો.
दयानंद सरस्वती आर्य समाज की स्थापना करी से आवाज चालू करता रहो बंद रखो।